સુરેન્દ્રનગર લીંબડીમાં દેવભૂમિ દ્વારકાથી ગાંધીનગર જઈ રહેલ માલધારી વિકાસ સંગઠન યાત્રા લીંબડી ખાતે આવી પહોંચી હતી. આ યાત્રા લીંબડી થઈ બાઇક સવારી કરી ગાંધીનગર જવા રવાના થઈ હતી, જેમાં માલધારી સમાજના યુવાનોએ પોતાનો જુસ્સો રજૂ કરતા રોષ સાથે યાત્રા કાઢી હતી. માલધારીઓને ટિકિટ મળે, ગૌચર વિકાસ નીતિ 2015 તાત્કાલિક ધોરણે નાબૂદ કરે તેવું જણાવવામાં આવ્યું હતું. આ બાબતે ઉગ્ર આંદોલન ગુજરાત માલધારી સમાજ દ્વારા કરવામાં આવશે. આ બાબતે વિગતે માલધારી સંગઠન ગુજરાત રાજ્યના કન્વીનર દિનેશભાઈ રબારીએ આપી હતી. અહેવાલ દીપકસિંહ વાઘેલા, લીંબડી. હું દિનેશ રબારી, માલધારી વિકાસ સંગઠન ગુજરાતનો કન્વીનર છું. અમે 21 તારીખ દ્વારકાના દર્શન, કાલે ઠાકરેના દર્શન કરીને 27 તારીખે ગાંધીનગર મુકામે અમારી 10 માંગણીઓ લઈને નીકળ્યા છીએ. માલધારી વિકાસ સંગઠન ઈચ્છે છે કે ગુજરાત સરકાર જે રીતે માલધારીઓને અન્યાય કરી રહી છે એને તાત્કાલિક ન્યાય મળે. સૌથી પહેલાં અમારા જે ગૌચરો છે એને તાત્કાલિક છૂટા કરે, એનું દબાણ દૂર કરે. એના સિવાય અમારા જે વાળાઓ છે, વાળાઓ અમારા વાળાઓના કબજા સીધા અમને અપાવે. ત્રીજી માંગણી છે કે અમારા દૂધના ભાવ છે જે સંઘોએ અમને ભાવ જે પ્રમાણે આપવા જોઈએ નથી આપતા, ખાંડદળના ભાવ છે ઘટાડે, ગૌચર વિકાસ નીતિ છે તાત્કાલિક ધોરણે રદ કરે. છેલ્લી માંગણી અમારી એવી છે કે ગુજરાત સરકાર અને બંને પક્ષો અમને માલધારી જો 10-10 કિલો નહીં આપે તો અમે અમારા પોતાના ઉમેદવારો ઉભા રાખીશું. જો માંગણી તમારી પૂરી નહીં કરવામાં આવે સરકાર દ્વારા તો તમે આગળ શું કાર્ય પગલાં લેશો? ચૌકાની ચહેરે અદાલતથી ચાલતા જવાના છે રૂપાણી સાહેબને મળવા માટે. એ પાણી વગરના રૂપાણી છે, એમને મળશું ચોક્કસ. એ નહીં મળે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું અને એનો પણ ઉકેલ નહીં આવે તો અમે અમારી રીતે બીજા પ્લાનમાં જવાના છીએ, જેમાં મોટા પાયે માલધારીઓ ભેગા થઈને આ સરકારનો વિરોધ કરશે.